तारीख 10/8/1991 दंताली आश्रम उपनिषदों पर प्रवचन। उपनिषदों ने माध्यम बनावीने कईक धर्म चर्चा करवानो प्रयत्न चाली रह्यो छे। प्रथम उपनिषद नु नाम ईशावास्योपनिषद छे। अने प्रथम उपनिषदमां द्वितीय मंत्रनी व्याख्या चाली रही छे, जे काले आव्या हशे एमने ख्याल हशे कि द्वितीय मंत्रनी अंदर उपनिषद शुं कहेवा मांगे छे। कुर्वन् नैवेह कर्माणि जिजीविषेत् क्षतं समाः एवं त्वयि नान्यथेतोस्ति न कर्म लिप्यते नरे। बहु प्रसिद्ध मंत्र छे। अने प्रसिद्ध मंत्रनो शब्दार्थ गईकाले करवामां आव्यो छे। फरी पाछो एनो टूंकमां शब्दार्थ करूं छूं। कर्म करता करता 100 वर्ष सुधी लांबु जीवन जीववानी इच्छा करे। जो ईश्वरनो वास समझीने कर्म करवामां आवशे तो कर्मनो लेप कर्म करनार ऊपर थशे नहीं। आ एनो शब्दार्थ छे। गईकाले कर्मनी थियरी बाबतमां थोड़ी चर्चा करी, आजे थोड़ी वधारे चर्चा करवानी छे। कर्म शाथी थाय छे, कर्म केम थाय छे? कोई वार तमे विचार कर्यो कर्म शाथी थाय छे? त्यारे आ कर्म थवाना बे केन्द्रो छे, याद राखवा होय तो राखी लेजो। कर्म गुणो थी थाय छे। कर्म शाथी थाय छे? गुणो थी। अने गुणोना बे केन्द्रो छे, मस्तिष्कना गुणो अने हृदयना गुणो। आ बे गुणो छे। तमे आ बे गुणोना भेद करो एटले तमने ख्याल आवशे। मस्तिष्कना गुणोनो विकास थाय एटले मस्तिष्कनो विकास थयो कहेवाय, अने हृदयना गुणोनो विकास थाय एने हृदयनो विकास थयो कहेवाय। गुणोना द्वारा कर्म थाय छे। दाखलो आपीश एटले ख्याल आवशे। मानो कि मस्तिष्कना गुणो कया छे, तो विवेक ए मस्तिष्कनो गुण छे। हृदयनी पासे विवेक नथी। तो हृदयनो गुण शुं छे? हृदयनो गुण प्रेम छे, श्रद्धा छे, दया छे। आ हृदयना गुणो छे। જેનો ઉભરો આવતો હોય, નોંધ કરજો, જેનો ઉભરો આવતો હોય એ હૃદયના ગુણો। પ્રેમનો ઉભરો આવે, શ્રદ્ધાનો ઉભરો આવે, દયાનો ઉભરો આવે, ઉદારતાનો ઉભરો આવે, આવે કે ના આવે? સભા ચાલતી હોય, બરાબર વ્યાખ્યાનની અસર થઈ હોય, ઉભરો આવે એટલે કહી દે, લખો મારા 2 ડબ્બા તેલના, અને પછી ઘેર જાય ને ઉભરો બેસી જાય, ઘરવાળીને ખબર પડે કે આ તો 2 ડબ્બા લખાવીને આવ્યા છે ને આપણી બરણી તો ખાલી છે, આપણા ઘરમાં તો બરણી ખાલી છે, એટલે શું થાય? ઉભરો બેસી જાય। ઉભરો બેસી ગયા પછી જે દુઃખ થાય એ મસ્તિષ્કમાં થાય। પેલું મગજ કે ગયા તે શું કર્યું, જે ભાન ના રહ્યું, સભામાં સૌની સાથે તણાઈ ગયો, હવે શું કરશું? કે હવે ચિંતા ના કરો, હવે ધક્કા ખવડાવશું, આવનારા કેટલા ધક્કા ખાશે, કઈ કઈ નહીં। 2 જુદા ગુણો છે। મસ્તિષ્કમાં ઉભરો નથી આવતો, હૃદયમાં ઉભરો આવે છે। એટલે ઉભરાના દ્વારા થનારું કામ અને મસ્તિષ્કના દ્વારા થનારું કામ, એટલે આ બેના જુદા જુદા ગુણો છે। હવે બંનેના ગુણો જ્યારે એકબીજાને પૂરક બને છે ત્યારે વ્યક્તિમાં પૂર્ણતા આવે છે। કેટલીક વાર એવું બને કે માણસ છે ને મસ્તિષ્કની રીતે ખૂબ વિકસિત થયો હોય, પણ હૃદયની રીતે બિલકુલ, હૃદયની રીતે બિલકુલ વિકસિત ના થયો હોય,
એવો માણસ છે, બહુ મોટો પ્રોફેસર થઈ શકે, બહુ મોટો વકીલ થઈ શકે, બહુ મોટો લેખક થઈ શકે, પણ સારો પતિ ના થઈ શકે, સારો પિતા ના થઈ શકે, સારો પુત્ર ના થઈ શકે. કારણ કે પતિ છે ને એ મસ્તિષ્કથી નથી થવાતું, પિતા છે એ માત્ર મસ્તિષ્કથી થવાતું નથી. શાથી થવાય છે? હૃદયથી. ત્યારે એનું હૃદય છે ને એ વિકસિત નથી થયું. એટલે ઘણી જગ્યાએ આ મોટી ઉપાધિઓ હોય, ત્યારે કેટલીક જગ્યાઓ એવી હોય કે એનું હૃદય ખૂબ ખીલ્યું હોય, પણ અહીંયા બધા 0-0 જ પોઈન્ટ મૂકી ગયા હોય. કેટલાક માણસો એવા હોય બેયના અંદર સંતુલન હોય, મસ્તિષ્ક પણ ખીલ્યું હોય અને હૃદય પણ ખીલ્યું હોય, આ બંને એક સાથે ખીલ્યા હોય. ભગવદ્ ગીતા અને ઉપનિષદો આ બંનેને ખીલવવા માંગે છે, બેમાંથી એકને નહીં. આપણા ત્યાં જે સંતો થયા, ખાસ કરીને પ્રેમલક્ષણા ભક્તિવાળા મીરાબાઈ, નરસિંહ, ચૈતન્ય વગેરે વગેરે થયા, એમનું હૃદય ખૂબ ખીલ્યું. હૃદય તો ખૂબ ખીલ્યું, પણ મસ્તિષ્ક છે જોઈએ એવું ખીલ્યું. એટલે એ સંસારના કામના ના રહ્યા, એટલે સંસારમાં ફેલ થયા. ફેલ થયા કે નહીં? સંસારમાં ફેલ થયા. પણ જે લોકો સંસારમાં ફેલ થયા એ વર્ષો પછી હજારોને પાસ કરનારા થયા. વર્ષો પછી એમના દ્વારા હજારો પાસ થયા, હૃદયના દ્વારા. એટલે આ બે મુદ્દા સમજો. તમારી પાસે પરમેશ્વરે બે તત્વો આપેલા છે અને બેને એટલા માટે જુદા રાખ્યા છે, મસ્તિષ્ક અને હૃદય. ચાલો હવે એક બીજી વાત છે. તો હવે ધર્મ છે અને પરમેશ્વર છે એ મસ્તિષ્કમાં રહે છે કે હૃદયમાં રહે છે? હૃદય, હૃદયમાં. એટલે ગીતામાં કહ્યું છે, સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ. અર્જુને પૂછ્યું, તમે ક્યાં રહો છો, કઈ જગ્યાએ રહો છો? કે હૃદય સન્નિવિષ્ટ, હું બધાના હૃદયમાં રહું છું. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય સિર્જુન તિષ્ઠતિ, હૃદય દેશમાં રહે છે અને ધર્મ પણ હૃદયમાં રહે છે. કેમ આવું કેમ કહ્યું? કારણ કે મસ્તિષ્કમાં જે વસ્તુ રહે છે ને એ સ્થિર નથી હોતી, એમાં સ્થિરતા ઓછી હોય છે. બદલાઈ જતા વાર નથી થતી હોતી, પરિવર્તન થતા વાર નથી થતું હોતું. એટલે નિષ્ઠા, શ્રદ્ધા, આસ્થા એ હૃદયનો વિષય છે, મસ્તિષ્કનો વિષય નથી. દાખલા તરીકે તમને અમુક બાબતોમાં શ્રદ્ધા છે, અમુક બાબતમાં તમારી નિષ્ઠા છે. ગાંધીજી છે ફિનિક્સ આશ્રમમાં રહે અને કસ્તુરબાને બહુ તાવ ચડ્યો, પુષ્કળ તાવ ચડ્યો. દવાખાને લઈ ગયા, ડોક્ટરે પ્રયત્ન કર્યા, તાવ ઉતરે છે. આજે તો ઘણી સારી દવાઓ થઈ, પહેલા આટલી સારી દવાઓ નથી. પછી ડોક્ટરે એમને કહ્યું કે જો આ પેશન્ટ એટલી ગંભીર સ્થિતિમાં છે કે જો એને બચાવવો હોય તો એને માંસનો શોરબો પીવડાવવો પડશે, માંસનો શોરબો પીવડાવવો પડશે. એ ગાંધીજીએ કહ્યું, ભાઈ મને વાંધો નથી, જો પેશન્ટ બચતો હોય દર્દી અને દર્દીને આ ગમતું હોય તો હું એના માટે તૈયાર છું. અંગ્રેજ ડોક્ટર, ગોરો ડોક્ટર, એણે કહ્યું દર્દીને ગમવા ના ગમવાનો પ્રશ્ન ક્યાં છે? દર્દી તો અત્યારે અડધા ભાનમાં છે, અડધા બેભાનમાં છે, તમારે એને પીવડાવવો જ પડે. ગાંધીજીએ કહ્યું, ના, મારે દર્દીને પૂછવું પડશે. અને કસ્તુરબાને પૂછ્યું, ડોક્ટર એમ કહે છે કે તમારે માંસનો શોરબો પીવો પડશે, જો તારે પીવો હોય તો મારા તરફથી કોઈ વાંધો નથી. એક વાત તમે યાદ રાખજો, તમે તમારા આશ્રિતજનોના સાથે વૈચારિક ઉદારતા રાખો છો. મારી વાત સમજાય છે? આશ્રિત એટલે પત્ની, બાળકો, ભાઈઓ, નાના જે તમારા ઘરમાં રહેતા હોય એના સાથે વૈચારિક ઉદારતા રાખો છો, એમના વિચારોને પણ સ્વીકારો છો, એમની ઈચ્છાઓને પણ સ્વીકારો છો, કે પછી બસ હું કહું એ જ થાય, મારી ઈચ્છા પ્રમાણે જ ચાલવું જોઈએ? જ્યારે તમે તમારી ઈચ્છા પ્રમાણે આખા ઘરને ચલાવો છો ત્યારે ઘરના નીચેના સ્તરમાં કકરાટ ચાલતો હોય છે,
ભયથી ચાલતું હોય છે, ડરથી ચાલતું હોય છે. પણ જ્યારે તમે ઘરના માણસોની ઈચ્છાની પણ કદર કરો છો, એને પણ સ્વીકાર કરો છો, ત્યારે તમારા ઘરમાં તમારા મિત્રો હોય છે. કકરાટ કરનારા નથી હોતા, પણ તમારા મિત્રો હોય છે. પૂછો છો તમે આમાં તમારું શું કહેવું, મારું આમ ને, અને એમ લાગે કે આ યોગ્ય વાત છે તેને માનવાની. કઈ ગંભીર કાર્ય કરવું હોય તો પૂછવાનું, અરે આ વિચાર છે, તારો શું વિચાર છે. પણ ઘણા માણસોને એવી ટેવ હોય ઘરમાં કશી વાત જ ના કરે, કોઈ જાતની કશી વાત જ ના કરે, ને ગમે તેવા નિર્ણયો પછી તમારે માની લેવાના, પછી તમારે સ્વીકારી લેવાના. એટલે ઘરની અંદર એક નીચેના સ્તરમાં બહુ મોટો અસંતોષ રહે. ઘરમાં માણસો રહે, પણ કેવા માણસો રહે, દબાયેલા માણસો, ડરેલા માણસો. એમાં કોઈ મિત્રો રહે, એમાં કોઈ પડખે રહેનારા મિત્રો રહે. એટલે ગાંધીજી છે ને, ગાંધીજીએ કસ્તુરબાને પૂછ્યું, તમારી ઈચ્છા છે, તમારી ઈચ્છા હોય તો તમે ખુશીથી પીઓ, અને ના હોય તો મારા તરફથી કોઈ દુરાગ્રહ નથી. કસ્તુરબાએ કહ્યું, જો હું કાલ મરતી હોઉં તો આજ મરું, અને આજ મરતી હોઉં તો અત્યારે મરું. હું બેભાન થઈ જાઉં તો પણ મારી જીભ ઉપર આ વસ્તુ તમે મૂકશો નહીં. આને નિષ્ઠા કહે. આને શું કહેવાય? નિષ્ઠા કહેવાય. અને નિષ્ઠા છે ને એ શ્રદ્ધાના પરિપાકમાં પહેલા વિશ્વાસ જામે, પછી શ્રદ્ધા થાય, પછી નિષ્ઠા. નિષ્ઠાનો અર્થ થાય છે જેને ઉથાપી ન શકાય એવી વૃત્તિ. હવે નિષ્ઠા મસ્તિષ્કમાં રહે છે કે હૃદયમાં રહે છે? એ હૃદયમાં રહે છે. જ્યાં ભગવાન રહે છે ત્યાં શ્રદ્ધા રહે છે, ત્યાં ઈમાન રહે છે, ત્યાં વિશ્વાસ રહે છે. મસ્તિષ્કનો વિશ્વાસ છે એ ક્યારે ફરી જાય એ કહી શકાય? એ તો કે કઈ વાંધો નહીં, હવે દવામાં તો ઘણી વસ્તુ આવતી જ હોય છે, આ ગોળીઓ વગેરે હોય, બાટલીઓ શીશીઓ, એમાં ક્યાં આપણે બધા જોવા ગયા છે, એટલે માટે કઈ વાંધો આવે નહીં. આ કોનો નિર્ણય છે? મસ્તિષ્કનો. પેલો કોનો નિર્ણય છે? હૃદયનો. એટલે હૃદયના ગુણો અને મસ્તિષ્કના ગુણો બે જુદા જુદા છે, અને બે જુદા જુદા છે તો કેટલીક વાર હૃદયના ગુણો બહુ જોરદાર હોય, કેટલીક વાર મસ્તિષ્કના ગુણો બહુ જોરદાર હોય. બીજી વાત યાદ રાખજો, હૃદયનો ગુણ હોય કે મસ્તિષ્કનો ગુણ હોય એ હંમેશા ભલું કરનારો જ હશે એવું માની લેવાનું. હૃદયનો ગુણ પણ ઘણી વાર વિનાશ કરાવી નાખે, અને મસ્તિષ્કનો ગુણ પણ વિનાશ કરાવી નાખે. માનો કે એક માણસ છે, એનું મસ્તિષ્ક બહુ ખીલેલું છે, અને મસ્તિષ્ક ખીલું પણ હૃદય ખીલેલું નથી. એટલે એને શું થાય છે કે જેટલા માણસો જોવે છે ને એ તમામે તમામ માણસો ઉપર પહેલે શંકા જ થાય છે, આ છેતરનારો તો નથી ને? કારણ કે બધા અત્યારે છેતરનારા જ મળે છે, જેટલા મળે છે બધા છેતરનારા જ મળે છે. ત્યારે જીવનનો અર્થ શું છે કે અમુક જગ્યાએ તમારે વિશ્વાસ મૂકવો જોઈએ, અમુક જગ્યાએ સાવધાની રાખવી જોઈએ. હવે જ્યાં વિશ્વાસ મૂકવાનો છે ત્યાં તમે રાત દિવસ એની પાછળ શંકા 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 કરશો તો પેલા વિશ્વાસુ માણસને તમે ખોઈ બેસશો, તો તમે એને સાચવી શકશો. અને જ્યાં સાવધાની રાખવી છે ત્યાં જો વિશ્વાસ મૂકી બેઠા તો પણ તમે નુકસાનમાં ઉતરી જશો. એટલે સુપર પાવર જે ઉપર સૌથી મોટામાં મોટો ગુણ છે, એ મોટામાં મોટો ગુણ કયો છે? વિવેક. ગણપતિ, આ ગણેશ છે ને, એ વિવેક છે. સૌથી મોટામાં એ ત્રાજવું છે, એ તમારી શ્રદ્ધાને પણ ત્રાજવામાં વિવેકમાં જોખવાની, નહીં તો એ અંધશ્રદ્ધા થઈ જશે, નહીં તો એ કુશ્રદ્ધા થઈ જશે. અંધશ્રદ્ધા અને કુશ્રદ્ધા તો એ નુકસાન કરી દેશે જો વિવેક નહીં હોય તો. એમ તમારા હૃદયમાં પ્રેમ છે, પણ પ્રેમના ઉપર એ કયો મોટો ગુણ કયો છે? વિવેક. નહીં તો એ શું થશે, એ તમને ખાડામાં નાખી દેશે, બરબાદ કરી નાખશે.
કારણ કે એ હૃદયનો ગુણ છે. ઈશ્વરે બહુ ડાપણપૂર્વક શરીરની રચના કરી. એણે શું કર્યું ના, હૃદય અને મસ્તિષ્ક બંનેના વચ્ચે આંખો મૂકી. હૃદયને આંખ નથી, પણ આંખ ક્યાં મૂકી? બેયના વચ્ચે મૂકી. અને એટલા માટે મૂકી કે હૃદયના ગુણો છે એને તમે આંખથી જુઓ, વિવેકની દ્રષ્ટિથી જુઓ. મસ્તિષ્કના ગુણો છે એને તમે આંખની દ્રષ્ટિથી જુઓ. જો એ વિવેક નહીં હોય તો બે પક્ષના ગમે એટલા સારા ગુણો હશે તો પણ કદાચ એ નુકસાન પહોંચાડી શકે છે. મુદ્દો સમજાય? હવે મૂળ વાત ઉપર આવો. ત્યારે પ્રવૃત્તિ કેવી રીતે થાય છે? પ્રવૃત્તિ થાય છે આ બે ગુણોના દ્વારા, હૃદયના ગુણોના દ્વારા અને મસ્તિષ્કના ગુણોના દ્વારા. હજુ થોડી બીજી વાત કહેવાની છે. એટલે પ્રવૃત્તિ છે ને એના ત્રણ ભેદ લખી લખજો, લખવા આવે તો લખજો ત્રણ ભેદ. પહેલી જે પ્રવૃત્તિ છે એ કુદરતી આઘાતથી, કુદરતી આવેગથી. તમને ભૂખ લાગી, તમને ભૂખ લાગી, હવે તમે જમવા માટેની જે પ્રવૃત્તિ કરો છો કેમ કરો છો? કારણ કે જમ્યા વિના રહેવાતું નથી. જેમ જેમ ટાઈમ વીતતો જાય છે એમ એમ અંદર ખરભડાટ થતો જાય છે. ઈશ્વરે કેટલી વ્યવસ્થા કરી છે જરા વિચાર કરો. છોકરું કેમ રડે છે? જો રડવાનું ના મૂક્યું હોત તો માં એની ખંભાર જ ના લો. બસ પડ્યું છે, મારું છોકરું બહુ ડાયું છે, રડતું જ નથી, એ સૂતું છે, પણ એને જ્યાં પેટમાં ભૂખ લાગી નહીં એ બૂમો પાડે છે, ચીસો પાડે છે. અને એની માં સમજે છે કે એને ભૂખ લાગી છે. એક તમે જો આ દુનિયાની રચના તમે જોશો ને, ઈશ્વરને શોધવા નહીં જવું પડે. છોકરાને સૌથી વધારે ભૂખ લાગે છે, સૌથી વધારેમાં વધારે ભૂખ બાળકને લાગે છે. એને કલાકે કલાકે ખાવા જોઈએ. એને જો કલાકે કલાકે ખાવા ના આપો તો એનો વિકાસ થાય? પણ એની સાથે ભગવાને બીજી પણ વ્યવસ્થા કરી છે, ખોરાક લે તરત ઊંઘી જાય. એ સૌથી વધારે ઊંઘે પણ છે, 14 કલાક 16 કલાક 18 કલાક બસ ખાવું ને ઊંઘી જવું. અને જ્યારે જાગતું હોય ત્યારે પરમેશ્વરે એને કહ્યું છે વ્યાયામ કરો, વ્યાયામ કરો. એટલે હાથ પગ આમ 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 કરતું હોય છે કે નથી કરતું? કેમ કરતું હોય છે? ઈશ્વરે વ્યાયામ મૂક્યો છે. ગાયનું વાછડું તમે જોજો, કૂદશે, દોડશે, આકાશમાં બે પગ મારશે. આ કોણ બધું કરાવે છે? જેણે વાછડાની ડિઝાઇન બનાવી છે એને, જેણે બાળકની ડિઝાઇન બનાવી છે એને. અને એટલે બાળક વધારેમાં વધારે ખોરાક ખાય છે, વધુ ટાઈમ ખોરાક ખાય છે. એનું કારણ તમે જાણો છો? કોઈ વાર તમારે જોવું હોય તો જોજો, બાળકની જીભ હંમેશા ચોખ્ખી રહેવાની, આપણે ઉલ ઉતારવી પડે. હે, બાળકની જીભને ઉલની જરૂર નહીં, ઉલ આવતી જ નથી. આપણે તો ઉલ અહીંથી શરૂ થાય છે, પેટમાંથી, હો, પકવાશયમાંથી શરૂ થાય છે. તમે અહીં ઉતારો પણ અહીં શું ઉતારવાના હતા? અહીં તો બધું ચોંટ્યું જ છે. આપણે કેમ ઉલ ઉતારવી પડે છે? કારણ કે આપણે પકવાશયને બગાડી નાખ્યું છે. એટલે પેલાને તો કુદરતે એકદમ બ્રાન્ડ ન્યૂ પેટી પેક આપ્યું છે. એનું પકવાશય કેવું છે? એકદમ બ્રાન્ડ ન્યૂ. એટલે એમાં કઈ ઉલ આવે? નાનું છોકરું હોય તમે કોઈ વાર જોજો, એને આમ સૂંઘી જોજો. આજ સુધી દુનિયામાં એવું કોઈ અત્તર નથી બનાવ્યું જેટલી સુગંધ બાળકના શરીરમાંથી આવે છે. બાળકના શરીરમાંથી જે સુગંધ આવે છે ને, એ કોણે મૂકી છે? ભગવાને મૂકી છે. એટલે એની માને એ વાલું લાગે છે. આ બધા હવે તમે બધા આમ આમ છાંટો, બધું આખો દાડો આખા શરીરે છાંટો, અને એ જરાક મંદ પડે એટલે પછી તમારા શરીરને શું કહો, એકદમ પરસેવો ગંધાય છે. કોઈની તો પાસે બેસી શકાતું, કોઈના મોઢામાંથી એટલી વાસ આવે છે કે એની નજીક બેસી શકાતું નથી. કોઈના શરીરમાંથી વાસ આવે છે. કેમ? કારણ કે હવે આ પેટી પેક રહ્યું 70 વર્ષથી ખચડા ખચડા ગયા,
ચાલ ચાલ કરીને એના સ્પેર પાર્ટ બધા ઢીલા થઈ ગયા છે, અને એના ઉપર ખાવામાં પીવામાં જાત જાતનો અત્યાચાર કરવામાં આવ્યા છે. એટલે હવે ક્યાં બાળકની ચામડી અને ક્યાં વૃદ્ધની ચામડી. બાળકની ચામડી જુઓ, ચમ 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 થતી હોય છે. એટલે પહેલી જે પ્રવૃત્તિ છે એ પહેલી પ્રવૃત્તિ સાથી થાય છે કુદરતી આવેગથી. તમને તરસ લાગી, પાણી પીવું પડશે કે નહીં પીવું પડે? બહુ મોટા જ્ઞાની હોવ તો થોડી વાર મોડું કરી શકો, થોડી ધીરજ રાખી શકો, પણ જ્ઞાનીમાં જ્ઞાની હોય તો પણ એને પાણી વિના ચાલી શકે ખરું? અંતે તો પાણી પીવું જ પડે, અંતે તો એને ખાવું જ પડે. એમ પહેલી જે પ્રવૃત્તિ છે એ કુદરતી આવેગની પ્રવૃત્તિ છે, અને કુદરતી આવેગ સુધી જ જેની પ્રવૃત્તિઓ સીમિત થઈ જાય છે એનું જીવન પશુ કક્ષામાં છે. નોંધ કરજો, એનું જીવન પશુ કક્ષામાં છે. પશુ કક્ષા એટલે નીચી કક્ષા ને. ગાયના એક ખેતરમાં મૂકી દો, ખાઈને ધરાશે, પેટ ભરાઈ ગયું, હવે ભાડો બાંધશે? એની પાસે ભાડો બાંધવાની વ્યવસ્થા ચકલા છે, કબૂતર છે, ફલાણા છે, એને નાખ્યું ખાધું, પછી હવે એનું પેટ ભરાઈ ગયું, પછી એક લીમડો કોઈ ઝાડ ખોડશે, એના છાંય નીચે જઈને બેસશે, અને પછી વાગોળશે. વાગોળતું ઢોળું તમે જોયું છે? બેઠું 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 વાગોળતું હોય. તમારા આંગણે ભેંસ હોય, બળદ હોય, ગાય હોય, તમે એને ધ્યાનથી જોજો. એટલી શાંતિ, એટલી તૃપ્તિ, એટલી તૃપ્તિ એના ચહેરા ઉપર. અને એક એક ગ્રાસ કાઢશે અને વાગોળશે અને પાછું ઉતારશે. માણસને વાગોળતો જોયો? આટલી શાંતિથી માણસ બેઠો છે અને ધીરે 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 વાગોળે છે, એવો કોઈ માણસ તમે જોયો? કેમ માણસ વાગોળી નથી શકતો? કારણ કે કુદરતે એને ભારા બાંધવાની શક્તિ આપી. એટલે જમ્યા પહેલા અડકવા અને જમ્યા પછી અડકવા. હળ 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 જમ્યા પહેલા અડકવા. એ દુકાનેથી આવે કે ઓફિસથી આવે એટલે ઘરના માણસો છે ને એમના શ્વાસ અધ્ધર થઈ જાય, જેમ પેલું અડકાયું કૂતરું આવ્યું હોય અને લોકો બચવાનો પ્રયત્ન કરે એમ બધા ઘરના માણસો તરત જ ઊંચા શ્વાસે થઈ જાય. આને કંઈક નાખો જલ્દીથી, કંઈક નાખો એટલે અહીંથી. માણસ છે ને, તો હવે માણસમાં અને પશુમાં આ ફરક છે. શાંતિથી વાગોળે છે, એને તૃપ્તિ છે. આટલે સુધીનું જે જીવન છે એ કુદરતી જીવન છે. એ કયું જીવન છે? નોર્મલ, સહજ, કુદરતી જીવન છે. એટલે માણસ વધારે માદો થાય છે કે પશુ વધારે માદું થાય છે? માણસ વધારે થાય છે, પશુ માદું નથી થતું. પશુ માદું ક્યારથી થવા માંડ્યું? જ્યારથી આપણે એને બાંધી દીધું, બંધિયાર બનાવી દીધું ત્યારથી. બાકી એ ફરતું હોય, છૂટું હોય, રખડતું હોય તો એ બને ત્યાં સુધી બહુ માદું થાય, પણ એને આટલી જગ્યામાં બાંધી કાઢો, આગું પાછું ના થઈ શકે, આપણી ઈચ્છા પ્રમાણે એને જીવાડો, આપણી ઈચ્છા પ્રમાણે. હવે જ્યારે પશુ છે એ માદું થાય છે, તમે લાપસી બનાવીને મૂકો તો એ ખાય છે, એ મોઢું ભરતું. અને માણસ માદો થયો હોય ને લાપસી બનાવીને મૂકો તો આવવા દો એમ કે તો ઠીક થઈ જશે, પછી વાંધો નથી. એમ બેમાં ફરક સમજાય છે? પેલાને કોઈ ભાગવત સંભળાવવા નથી ગયું, એને કોઈ ઉપદેશ દેવા ગયું, એને કોઈ. અહીંયા તમે મારા આશ્રમમાં જુઓ, પાંચ સાત કૂતરા રહે છે. એકબીજાની પાસે બેઠા હોય છે, સૂતા હોય છે, સવારે આમ દોડા દોડ કરતા હોય છે, એકબીજાનું પૂછડું પકડતા હોય છે, ગેલ કરતા હોય છે, ગમ્મત કરતા હોય છે. તમે નિરીક્ષણ કરો, એમાં કદી પણ વિકાર જોવા આવે છે? એમનો જયારે નિશ્ચિત સમય હોય એ સમય સિવાય કદી એમનામાં કોઈ વિકાર જોવા મળે છે? કેમ? કોઈ યોગ સાધના કરી છે એમણે? કોઈ જગ્યાએથી કોઈ મંત્ર જપવા માંડ્યા છે? નહીં, એ નોર્મલ જીવન જીવે છે, એ સહજ જીવન જીવે છે, એ કુદરતી જીવન જીવે છે. અને કુદરતમાં ખોળે છે. એટલે બીજી વાત યાદ રાખજો, કુદરત જેવો કોઈ મિત્ર નથી. કુદરત જેવો કોઈ મિત્ર નથી અને કુદરત જેવું કોઈ શાસ્ત્ર નથી.
સૌથી મોટામાં મોટું શાસ્ત્ર એ નેચરોપેથી, એટલે આજકાલ એક પેથી નીકળી ને નેચરોપેથી, એના જેવું કોઈ મોટું શાસ્ત્ર નથી. માણસ જિંદગીમાં સૌથી મોટામાં મોટી ભૂલ ક્યારે કરે છે? ઈશ્વરને મેળવવા માટે કુદરતને લાત મારે છે. કુદરતને, એટલે આપણા ત્યાં શું વ્યવસ્થા છે, કુદરતને આપણે માતા કહીએ છીએ. અંબા મા, કાળકા મા, એ કુદરત છે, પ્રકૃતિ છે, શક્તિ છે, એને આપણે માતા કહીએ છીએ અને પરમેશ્વરને પિતા કહીએ છીએ. હિન્દુઇઝમને સમજો. ત્યારે માતાના ખોળામાં જે બેઠો છે એ પિતાનો વારસદાર. રામકૃષ્ણ પરમહંસે બહુ સરસ વાત લખી છે, બહુ સુંદર વાત લખી છે. એમણે કહ્યું, જુઓ બિલાડી છે એ ઉંદરને પકડે છે ચપાટો મારીને અને એને ખંખેરી નાખે, નોચી નાખે છે, પણ એ જ બિલાડી પોતાના બાળકને પકડે છે, એક વાર ખળવા નથી દેતી. એવી રીતે એને પકડે છે, ધીરે ધીરે પકડીને એને સાત ઘર ફેરવે છે. જ્યાં સુધી એની આંખો ના ઉગડે ત્યાં સુધી એને ફેરવ ફેરવ કરે છે. કોઈ વાર તમે વિચાર કર્યો એ સાત ઘર કેમ ફેરવે છે? તમને જિજ્ઞાસા જ નથી. કારણ કે આપણા મસ્તિષ્કની અંદર ચારે તરફ જે નિરીક્ષણ કરીને એને જાણવાની વૃત્તિ એ છે જ નહીં. એ સાત ઘર કેમ ફેરવે છે? ના, એ તો કે ફેરવે, પણ કેમ? કૂતરી નથી ફેરવતી, કૂતરી ફેરવે છે? એની બોર્ડમાં જ બચ્ચા હોય ત્યાં ને ત્યાં જ રહે. બિલાડી કેમ ફેરવે છે? એટલા માટે ફેરવે છે કે એમાં એના બચ્ચાનું રક્ષણ છે. એકને એક જગ્યાએ જો બચ્ચા રાખી મૂકવામાં આવે તો એ નાના બચ્ચાને કોઈ ને કોઈ બીજો કોઈ જાનવર આવીને મારી ખાય, એટલે એને સૂંઘતું સૂંઘતું આવીને મારી નાખે, એટલે એને સતત ફેરવે રાખે છે સતત. અને આ ફેરવવાનું એને કોને ઉપદેશ આપ્યો? બસ એનું નામ કુદરત છે. એનું નામ કુદરત છે કે તું આમ ફેરવ તારા બચ્ચાઓનું રક્ષણ કરવા માટે. એટલે રામકૃષ્ણ કહે છે, ભાઈ આ જે માં છે, કુદરત છે, એ બિલાડી જેવી છે. જો તમે માને તમાચો મારશો, કુદરત વિમુખ થશો, તો ઉંદરની માફક તમને નોચી નાખશે. ઉંદરના જેમ છોતરા કાઢી નાખે છે એમ તમારા છોતરા કાઢી નાખશે. પણ જો તમે એના ખોળામાં બેસશો માં 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 કરીને, તો પોતાના બાળકની માફક એ તમારું જતન કરશે, તમને સાત ઘર ફેરવશે, જ્ઞાનની સાત ભૂમિકાઓ ફેરવશે, તમારી આંખ ઉઘાડશે અને પિતાના દર્શન કરાવશે. પિતાના એ જ માં દર્શન કરાવશે. એટલે અહીંયા કહેવામાં આવ્યું કે ભાઈ કુર્વન નેવેહ કર્માણી જીજી વિશેત છતમ સમાહા. કર્મ કરતા કરતા, તો કર્મ કરતા કરતા શા માટે, કર્મ શા માટે કરવું જોઈએ? એટલે ભગવદ્ ગીતામાં તમે જોશો કે અર્જુન તું એમ કહે છે કે મારે આ યુદ્ધ નથી કરવું, મારે આ કર્મ નથી કરવું, પણ તારી આજીવિકા માટે પણ તારે કર્મ કરવું પડશે, કરવું પડશે ને કરવું પડશે. નહીં કશ્ચિત ક્ષણમ અપી જાતુ તિષ્ઠત્ય કર્મ કૃત કાર્યતે યવશ કર્મ સર્વમ પ્રકૃતિ જૈર ગુણૈ. આ ગુણ શબ્દ ઉપર વાત જોજો. તારે કરવું હોય કે ન કરવું હોય, પણ પ્રકૃતિના જે ગુણો છે એ તારી પાસેથી અવશ્ય કર્મ કરાવશે, કરાવશે ને કરાવશે જ. તો આ કર્મનું પહેલું સ્ટેજ થયું, કર્મનું પહેલું સ્ટેજ થયું. પશુ જીવે છે, જન્મે છે, ખાવા માટે, ઊંઘવા માટે, એની કોઈ બીજી મહત્વાકાંક્ષા નથી. ચૂંટણી લડવાની એને ઈચ્છા થાય છે, દિલ્હીમાં જવાની ઈચ્છા થાય છે, કોઈ રસાકસીમાં એની કોઈ ઈચ્છા નથી. બસ લડે છે તો એ પાછા હો, ઝઘડો તો બધે જ છે, પણ અકારણ, અલ્પકારણ. ત્યારે હવે કર્મનું બીજું સ્ટેજ શું છે? કર્મના બીજા સ્ટેજથી મનુષ્ય શરૂ થયો. મનુષ્યની અંદર પશુની તુલનામાં વિશેષ ઈચ્છા શક્તિ મૂકી. એમાં ઈચ્છા છે પણ અલ્પ ઈચ્છા છે, ઉદરપૂરતી જ છે,
ઉદર પૂરતી જ છે, પણ મનુષ્ય છે ને એની પાસે વિશેષ ઈચ્છા શક્તિ નથી. એક વાત બીજી તમને કહું, ત્યારે ધ્યાનથી સમજજો. માણસ છે એના વ્યક્તિત્વના ચાર કેન્દ્ર બિંદુઓ છે, લખી લેજો. પ્રત્યેક માણસ સરખો નથી. એનું જે આખું વ્યક્તિત્વ છે ને એના બિંદુઓ ચાર છે. સૌથી સામાન્ય કક્ષાનો જે માણસ છે એનું કેન્દ્ર બિંદુ અધોદ્વાર છે. એના ઉપરનો જે માણસ છે એના વ્યક્તિત્વનું કેન્દ્ર બિંદુ પેટ છે. એના ઉપરનો જે માણસ છે એના વ્યક્તિત્વનું કેન્દ્ર બિંદુ હૃદય છે. અને એના ઉપરનો જે માણસ છે એના વ્યક્તિત્વનું કેન્દ્ર બિંદુ મસ્તિષ્ક છે. આ ચાર છે. હવે ચાર છે એટલે એની પ્રવૃત્તિઓ પણ આમાંથી નીકળવાની. જે વ્યક્તિ જે કેન્દ્રમાંથી વ્યક્તિત્વ વાળો થયો છે ત્યાંથી એની પ્રવૃત્તિ શરૂ થવાની. માનો કે સૌથી નિમ્ન કક્ષાનો જે માણસ છે, નીચે દ્વારનો જે માણસ છે, એ ગમે ત્યાં જશે એને હંમેશા વાસના. એના આખા વ્યક્તિત્વના અંદર સૌથી વધારેમાં વધારે પ્રભાવ કોનો છે? વાસનાનો. મુદ્દો સમજાય છે? કારણ કે એનું બિંદુ જ ત્યાં છે, એનું આખું વ્યક્તિત્વ જ ત્યાં છે. પુરાણોમાં આવા ઘણા ઉદાહરણો છે. પુરાણોમાં એક બહુ સુંદર ઉદાહરણ છે યયાતિ રાજાનું. યયાતિ છે અને યયાતિ રાજા છે અને ખૂબ ભોગવ્યા પણ વૃદ્ધાવસ્થા આવી, અને વૃદ્ધાવસ્થા આવી, શિથિલતા આવી એટલે બહુ દુઃખી થયો એટલે ચિંતામાં બેસી રહે. એનો છોકરો યુવાન છે પણ એનું વ્યક્તિત્વ જુદું છે અને આનું વ્યક્તિત્વ જુદું છે. પેલા છોકરાએ એક દિવસ એના પિતાને પૂછ્યું, બાપુ તમારો ચહેરો જ્યારે જુઓ ત્યારે ઉદાસ ને ઉદાસ હોય છે, ઉતરેલો ને ઉતરેલો હોય છે, તમને દુઃખ શું છે? યાતીએ કહ્યું કે મને જે દુઃખ છે એ બેટા કહેવાય એવું નથી. મારું જે દુઃખ છે એ કહી શકાય એવું? હા, તો ધ્યાન દો. તો યયાતિ છે ને, એ યયાતિને એના પુત્રે પૂછ્યું, તમને શું દુઃખ છે? મને એવું દુઃખ છે કે આ દુઃખ કહી શકાય એવું? પશ્ચિમમાં અને ભારતમાં એક બહુ મોટો મુદ્દાનો ભેદ છે. પશ્ચિમમાં શરમની માત્રા ઓછી છે અને ભારતમાં શરમની માત્રા વધારે છે. એમાં કેટલીક વાર સાચી શરમ છે અને કેટલીક વાર ખોટી શરમ છે. ઘણી વાર એવું બને કે ખોટી શરમમાં અને ખોટી શરમમાં માણસનું જીવન બરબાદ થઈ જાય. તમને શું દુઃખ છે? મને બીજું કઈ દુઃખ નથી બેટા, હું વૃદ્ધ થઈ ગયો પણ મારી વાસના વૃદ્ધ નથી થઈ. મારી વાસના હજુ એવી ને એવી યુવાન ને યુવાન જ છે, એટલે હું બહુ દુઃખી છું. પેલા એના પુત્ર છે ને, એ પુત્રે કહ્યું કે એમાં ચિંતા શું કરો છો, હું મારી યુવાવસ્થા તમને આપું છું અને તમારી વૃદ્ધાવસ્થા હું લઉં છું. આવું પુરાણમાં આખ્યાન છે. અને પછી સંકલ્પ કર્યો એટલે પુત્રની યુવાવસ્થા છે એ પિતાને પ્રાપ્ત થઈ અને પિતાની વૃદ્ધાવસ્થા છે એ પુત્રને પ્રાપ્ત થઈ. બંનેનું બદલે ચલો બરાબર, હવે તો સુખી થયા. પછી તો વરી પાછા ખૂબ ભોગવ્યા પણ આપેલું કોઈ દિવસ કાયમ રહે ખરો? ઈશ્વરે કુદરતે બહુ દયા કરી છે કે ઉત્પત્તિની સાથે અવસાન મૂકી દીધું. જો ઉત્પત્તિની સાથે અવસાન ના હોય તો, સમાપ્તિ ના હોય તો જીવન તો નરક બની જાય. એટલે વળી પાછો હતા તેને 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ પાછા હતા ત્યાં.
અને ફરી પાછો ઉદાસ થઈને બેઠો. હવે શું કરવું? હવે તો છોકરો વૃદ્ધ છે અને પોતે પણ વૃદ્ધ છે. ત્યારે એને અંદરથી જ્ઞાન થયું, અંદરથી ભાન થયું કે નજાતુ કામ કામાના ઉપભોગ્ય ન શામ્યતિ અવિશા કૃષ્ણ વર્તમેવ ભૂય એવા વિવર્ત્યતે. બધો સમજાય. એમાંથી કયો માર્ગ નીકળ્યો? સંયમ. કયો માર્ગ નીકળ્યો? સંયમ. એટલે એક વ્યક્તિત્વ એવું છે કે વ્યક્તિત્વના કેન્દ્રમાં વાસના જીતે. અચ્છા, હવે બીજું જે વ્યક્તિત્વ છે એ બીજું પેટ છે. ઘણા માણસોને તમે જોજો, એમને એવું બહુ એવી કંઈ પડી ના હોય, એવી કશી પડી ના હોય, પણ એમને ખાવાનું જોઈએ બસ. અહીં મળે, ત્યાં મળે, ફલાણે મળે, ફલાણે મળે, ક્યાંય મળે, બસ જાણે ખાવા માટે જ જન્મ્યા હોય, ખાવા માટે જ જાણે જીવતા હોય. આમંત્રણ આપો તોય જમવા જાય, અને આમંત્રણ ના આપો તોય અહીંથી ઉઠાડો તો પણે બેસે, ને પણેથી ઉઠાડો તો પણે બેસે. કેટલીક વાર ગરીબ માણસો આવું કરતા હોય, પણ કેટલીક વાર પૈસાદાર માણસો પણ આવું કરતા હોય. એવું નહીં સમજવાનું. ઘણી વાર તો ગરીબ હોય પણ એની ખુમારી એવી હોય કે ભૂખ્યો હોય પણ તમારા રસોડા સામે નજર ના કરે. કેટલાકનું વ્યક્તિત્વ એવું હોય કે બસ ખાવા માટે જ જાણે જન્મ્યા હોય. કેમ? કારણ કે એના વ્યક્તિત્વનું કેન્દ્ર પેટ છે, પેટ છે. હવે એક ત્રીજો માણસ છે, એના વ્યક્તિત્વનું કેન્દ્ર શું છે? હૃદય છે, હૃદય છે. એટલે એ પ્રેમ કરશે, એ ભજન કરશે, એ સંત થશે, એ તાળીઓ પાડશે, ખેતર એમને એમ પડ્યું હશે, દુકાન એમને એમ પડી હશે, છોકરાઓની કાળજી નહીં, ભવિષ્યની ચિંતા નહીં. એને તમે જ્યાં બેસાડો એનો એના હૃદયનો ઉભરો, આ બાજુ ને આ બાજુ બંને બાજુ. પણ એ હૃદય પ્રધાન માણસ છે, લાગણી પ્રધાન માણસ છે. એક ચોથો માણસ છે, એના અંદર મસ્તિષ્કની પ્રધાનતા છે. અને મસ્તિષ્કની એટલી મોટી પ્રધાનતા છે કે ખાવાનું ભૂલી જાય છે. એને ક્યારે ખાવાનો સમય થયો એને યાદ રહેતું. મોટા મોટા મહાપુરુષોના જીવન ચરિત્ર જોજો, ન્યૂટન કે આર્કિમિડીઝ કે એ બધા વૈજ્ઞાનિકો હોય, એમને બાળકોની માફક ખવડાવવું પડે. પ્રયોગશાળામાં એટલા રત હોય, એટલા તન્મય હોય, એમને કંઈ ખાવાનું યાદ આવે. અને આપણી દશા એ હોય કે આપણો ડોળો તો ચામાં અને ખાવામાં, ઓફિસનું કામ કરવું, બસ કોઈ આવે ને ચા લાવે, કોઈ આવે ને ભજીયા લાવે, પેલો છે ને તન્મય થઈ ગયેલો છે. એમ કેટલાક મહાપુરુષો એવા હોય કે એમના સાધ્યમાં એટલે મસ્તિષ્કની સિદ્ધિમાં એટલા બધા તત્પર હોય કે વાસનાના ક્ષેત્રમાં પણ એમને કશી કંઈ બહુ ભાન હોય. અમારે ત્યાં એક એવા બહુ મોટા મહાપુરુષ થયા, એમનું નામ છે વાચસ્પતિ મિશ્ર. વાચસ્પતિ મિશ્ર છએ છ દર્શનો ઉપર એમણે ટીકા લખી, પ્રકાંડ પાંડિત્ય. પરણીને આવ્યા, પહેલા તો નાની ઉંમરમાં પરણાવી દે, એટલે એમાં બાળકની કઈ ઈચ્છા અનિચ્છાનો કોઈ પ્રશ્ન નહીં. મા બાપે પરણાવી દીધા, પરણી ગયા. મહિનાઓ વીતી ગયા, પેલી બાઈ છે એ આવીને રહે છે, પણ આ માણસ જયારે જુઓ ત્યારે પેલો કોડિયાનો દીવો હોય, દિવેલનો, અને લખ્યા જ કરતો હોય, શાસ્ત્રોની રચનાઓ લખ્યા જ કરતો હોય. લખતા 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 દીવો ઝાંખો થયો, એટલે પેલી બાઈ છે ને એ ધીરે રહીને આવીને એને પેલી દિવેટ હતી એને બહાર કાઢી, દીવાને તેજ કર્યો એટલે એને જોયું પ્રકાશ વધ્યો. આને વન ટ્રેક માણસ કહેવાય. શું કહેવાય? વન ટ્રેક. વન ટ્રેક એટલે માત્ર એક જ પ્રકારનું કામ કરવા માટે જન્મેલો માણસ. આઈન્સ્ટાઈન થી રીંગણા ના ખરીદી શકાય. એ આઈન્સ્ટાઈન ને કંઈક જાઉં જરા શાકભાજી ખરીદી આવો, એને ના આવડે, દીકરી પરણાવતા ના આવડે, એ તો વન ટ્રેક છે. કેટલાક માણસો ટુ ટ્રેક હોય, કેટલાક થ્રી ટ્રેક હોય, અને કેટલાક ઓલ ટ્રેક હોય. કૃષ્ણ શું છે?
કૃષ્ણ ઓલ ટ્રેપ છે. એને યુદ્ધ કરતા આવડે, એને બ્રહ્મજ્ઞાનની ચર્ચા કરતા આવડે, વાંસળી વગાડતા આવડે, નૃત્ય કરતા આવડે, ગાયો ચારતા આવડે, પોતાના ગોવાળીઓને જમાડતા આવડે, કોઈ વાર કોઈના ઘરમાંથી માખણ ચોરવું હોય, ઓલ ટ્રેક. શું નથી આવડતું? બધું આવડે છે. ખ્યાલ આવે છે? એને શું કહેવાય? ઓલ ટ્રેક. બહુ થોડા માણસોમાં આવી વિશેષતા હોય. આ તો વન ટ્રેક છે. એટલે પેલી પત્ની આમ દીવો લાંબો કરી તેજ કરીને બેઠી, એટલે આમણે ઊંચું જોયું. ઊંચું જોયું તો એક સ્ત્રી બેઠેલી જોઈ. પછી જોઈ રહ્યા, જાણે કંઈક યાદ આવતું હોય ને, જાણે કંઈક કોઈ વખત કોઈ જગ્યાએ જોયેલા હોય, કંઈ ઓળખીતા હોય. જોઈ રહ્યા કે પેલી સ્ત્રીની આંખમાંથી ડબડબ 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 આંસુ પડ્યા. ઘણી વાર એવું બને કે એક વ્યક્તિ ઘણો મહાન હોય, ઘણો મહાન હોય, પણ કેટલાકના માટે નકામો હોય. મુદ્દો સમજાય છે? કેટલાકના માટે નકામો હોય. હવે જેના માટે એ નકામો છે ને, એ કાં તો તપ કરે અને એને નિભાવે, અથવા પછી એનો ત્યાગ કરે. ડોંગરે મહારાજનું એવું જ છે લગભગ. ઘણી જગ્યાએ ઘણા મહાન છે, પણ કોઈ જગ્યાએ વન ટ્રેક છે. એની આંખમાં ડબડબ 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 આંસુ આવ્યા. પતિ પત્ની છે, હવે પરણી હોય એટલે એના મનોરથ હોય, એની અપેક્ષાઓ હોય, એની ઈચ્છાઓ હોય. હવે તમે આખો દિવસ લખાણ લખ 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 કરો, તમને રાષ્ટ્રપતિનો એવોર્ડ લખ 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 કરો, તમને રાષ્ટ્રપતિનો એવોર્ડ મળે, તમને ફલાણો એવોર્ડ મળે, એને શું કઢીમાં નાખો છે? તમે લઈને ફર્યા કરો એના, એને એવોર્ડને કંઈ લેવા દેવા? બહુ એવું થાય કે આ કંઈક કાગળિયું મળ્યું છે. પણ એની જે અપેક્ષાઓ છે, એ અપેક્ષાઓ જો સદંતર પૂરી ન થતી હોય તો એ ખાનદાન ભાઈ છે એટલે આંખમાંથી ડબડબ ડબડબ રડ્યા કરે છે. એટલે પૂછ્યું, કેમ રડે છે? ખ્યાલ આવ્યો કે તો હમણાં પરણ્યા છીએ, તું કેમ રડે છે? એને કહ્યું, જરા વિચાર કરો, તમારી ઉંમર હવે ઢળવા માંડી છે, મારી ઉંમર ઢળવા માંડી છે, આપણે બંને મરી જશું, આપણું નામ કોણ રાખશે? આપણા પાછળ કોઈ નથી, કોઈ સંતાન નથી, આપણું નામ કેવી રીતે રહેશે? એણે કહ્યું, મારે કોઈ નામની ઈચ્છા તો તમારે ના હોય, મારે તો છે ને. તમારે નામ ના હોય પણ મારે નામની તો ઈચ્છા છે ને. એમ? તારે નામની ઈચ્છા છે? તરત જ એમણે એ ગ્રંથનું નામ રાખ્યું ભામતી. પત્નીનું નામ ભામતી અને ગ્રંથનું નામ રાખ્યું પણ ભામતી. હવે આ માણસ છે, એ માણસનું વ્યક્તિત્વ ક્યાં છે? હૃદયમાં છે, પેટમાં છે, વાસનામાં છે, મસ્તિષ્કમાં છે. અને એટલે ષડ દર્શનનો મહાન આચાર્ય થઈ શક્યા. એમ વ્યક્તિના વ્યક્તિત્વ જે છે, એ વ્યક્તિત્વના ચાર બિંદુઓ, ચાર કેન્દ્રો છે. અને ચાર કેન્દ્રોની અંદર જેની પ્રધાનતા, જ્યાં જેની પ્રધાનતા હશે એ વ્યક્તિની પ્રવૃત્તિ પણ એવી હશે, પ્રવૃત્તિ એવી હશે. તો હવે મૂળ વાત ઉપર આવો. એટલે આ ચારે મળીને શું કરે છે? ઈચ્છા કરે છે, ઈચ્છા કરે છે. તમને જે ઈચ્છાઓ થાય છે એ કયા બિંદુમાંથી થાય છે, કયા કેન્દ્રમાંથી થાય છે? અને જે કેન્દ્રમાંથી થાય છે એ તમારી ઈચ્છા છે, એ પ્રવૃત્તિ કરાવશે. સત્વ, રજ અને તમ, પ્રકૃતિર ગુણૈહી, પ્રકૃતિના ગુણો છે. હવે ફરી પાછી મૂળ વાત ઉપર આવો. તે આ જે ઈચ્છા છે એના ચાર રૂપ છે, એના ચાર રૂપ છે. યાદેવી સર્વભૂતેષુ ઈચ્છા રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ 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 નમો નમઃ. દુર્ગા સપ્તસતી, હે માં, તું ઈચ્છારૂપ છે, બધા પ્રાણીઓમાં તું ઈચ્છારૂપ થઈને
સ્થિર થયેલી છે. યા દેવી સર્વભૂતેશ ઈચ્છા રૂપેણ સંસ્થિતા, અમે તને નમસ્કાર કરીએ છીએ. નમસ્તસ્ય 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 નમો નમઃ. તો આ ઈચ્છા જે છે એના ચાર રૂપ છે, યાદ રાખી લેજો. પહેલામાં પહેલું જે ઈચ્છા, ઈચ્છાનું રૂપ છે એ અલ્પેચ્છા. કેવી છે? અલ્પેચ્છા. પછી જે એનું બીજું રૂપ છે એનું નામ છે તીવ્રેચ્છા. એના ઉપર એક ત્રીજી ઈચ્છા છે, એનું નામ છે પ્રબળેચ્છા. અને એના ઉપર જે ચોથી ઈચ્છા છે એનું નામ છે મહેચ્છા. સો મેરે નૈનન મે નંદલાલ.
जब से